મહત્વપૂર્ણ સમાચારો સુરતથી. સુરતમાં કઠોરમાં મેપલ વિલા પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા છે અને તલવાર વડે આ મારામારી કરવામાં આવી છે. તો પૈસાની લેતી દેતી મામલે મારામારી થઈ છે અને જાહેર રસ્તા પર ખુલ્લી દાદાગીરીના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. તો જોઈ શકાય છે આ દ્રશ્યો. સુરતમાં કઠોર વિસ્તારમાં મેપલ વિલા પાસે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો પોતાની હાથોમાં તલવાર લઈને આવી ગયા હતા અને આ મારામારી કરવામાં આવી હતી અને દાદાગીરી કરવામાં આવી હતી. ફિલ્મી દ્રશ્યો જાણે અહીંયા સર્જાયા હોય તેમ લાગ્યું. તો કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલમાં આ વિડીયો ઉતારવામાં આવ્યો છે, જે આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો. સુરતના કઠોર વિસ્તારમાં મેપલ વિલા પાસે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. તલવાર વડે મારામારી કરાઈ રહી છે. આખરે કયા કારણોસર આ મારામારી કરાઈ અને કોણ હતા લોકો કે જેમણે ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કર્યું અને દાદાગીરી કરી તે હજુ સુધી સામે નથી આવ્યું. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કેતન પટેલ. જી કેતન, જાણવા માંગીએ છું આખી એ ઘટના શું હતી, શા માટે મારામારી કરી અને કોણ હતા આ લોકો જેમણે મારામારી કરી? તમને ચોક્કસ કહેલું, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે વહેલી સવારે આ મહિલા જે તમને ચિત્રમાં દેખાય છે, મહિલા એક ભાઈ પાસે જમીનના મુદ્દે પૈસાની માંગણી કરવા ગયા હતા અને પરિવાર સાથે, તો સામેના વ્યક્તિએ જયારે ગાળાગાળીઓ કરતા અને મામલો બિચક્યો ત્યારે જે આ મહિલાના પરિવારજનો એ તલવાર કાઢી અને સામેના વ્યક્તિ પર હુમલો કરવા, આ સ્પષ્ટપણે ચિત્રમાં જોઈ શકાય છે. હાલ તો પોલીસે પણ કોઈ પણ જાતની ગુનો નોંધવાની કાર્યવાહી કરી નથી અને હાલ ગુનો નોંધાવી શક્યતા દેખાઈ આવે છે. જી જી જરૂરથી કેતન, જાણવા માંગી છું કે આખરે તેઓ તલવાર લઈને રસ્તા પર ઉતરી આવ્યા, એવો તો શું મામલો હતો કે તલવાર લઈને તેઓ ઉતરી આવ્યા રસ્તા પર અને મારામારી કરવા લાગ્યા, જેમાં તમને કાયદાનો પણ કોઈ ડર ન હોય તેમ લાગ્યું? જી ચોક્કસ, પણ કે કાયદાનો ડર નથી દેખાતો આ કેસની અંદર, પરંતુ આ ઈસમ જયારે પૈસાની માંગણી કરવા ગયા ત્યારે ઉગ્ર બોલાચાલી કરતા આ એક ધંધલ ધમલનો સ્વરૂપ પહેલા થવા પામ્યું હતું. જી જી જરૂરથી કેતન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ જે સમાચારોમાં, હોંગકોંગમાં લૂંટાયા છે. સુરતની ડાયમંડ કંપનીના કર્મચારી અને કર્મચારીઓ પાસેથી $7,40,000 તેમજ બ્લેન્ક ચેકની લૂંટ કરાઈ છે. બંને કર્મચારીઓ એચકે ઇમ્પેક્ટ્સના છે અને એચકે ઇમ્પેક્ટ્સ સુરતની હરેકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપની છે અને હોંગકોંગમાં રોકડા સાથે જ્યુવેલરીની લૂંટની પણ ચર્ચા છે. ત્યારે લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.